બનાસકાઠા જિલ્લાના થરાદ વાવ સુઈ ગામ આ સમગ્ર પંથક ખેતી આધારિત વિસ્તાર ગણાય છે જો વાત કરીએ આ વિસ્તારના ખેડૂતોની તો જાણીને ચોક થઈ જશો કે આ પંથકના ખેડૂતો ખેતી પર નિર્ભર છે અને કુદરત જાણે કે ખેડૂતો દ્વારા રૂટ્યો હોય તેવી રીતે વર્ષ બે હજાર પંદરમાં સૌ પ્રથમ વિસ્તારમાં અતિભારે વરસાદના લીધે પૂર ખેડૂતોના પાક નષ્ટ કર્યા જમીન ધોવાણ થઈ તેમજ અન્ય પારિવારિક નુકસાન થયું જેમાં સરકાર દ્વારા આર્થિક સહાય આપવામાં આવતા ખેડૂતોએ પોતાના પૂરમાં ધોવાયેલા ખેતરોને બે હજાર સોળમાં સુધારા પર લાવી કંઈક નવી આશાઓની અને વધુ પાક મેળવવાના સપના હતા ત્યારે ફરીવારે બે હજાર સત્તરમાં વિનાશક પૂર આવતા મોટું નુકસાન થવા પામ્યું હતું પશુપાલકો પાસે ઘાસચારો કે ઉગેલા પાક નષ્ટ કરી દેતા ખેડૂતો પાયમાલ જેવા બની જતા

પાકની અચાનક વાતાવરણમાં આવવાથી અને વરસાદી અમી થયા તેમજ ભય શિયાળે છાયા વાતાવરણથી ચોમાસા જેવો માહોલ સર્જાતા જીરુના પાકમાં રોગ આવવાથી પાક બળીને ખાખ થઈ જવા માંડ્યો છે આથી જગતના તાતને લમને હાથ દઈને કુદરતે ફરિયાદ કરતો હોય તેવું જોવા મળી રહ્યું છે દેશના રક્ષકો દુનિયામાં માત્ર બે જોવા મળે છે એક છે સરહદનો રખેવાળ જે દિન રાત દેશની રક્ષા કાજે દેશની પ્રજા માટે સરહદ પર તૈનાત રહી દેશને આંચ આવવા દેતો નથી ત્યારે બીજો સૈનિક ખેડૂત ગણવામાં આવે છે કે જે પરસેવો પાડીને અનાજ પકવે છે અને આખા દેશની જનતાને અનાજ પૂરું પાડે છે છતાં પણ જાણે કુદરત ધોકો દઈને પાછળ પડી ગયો હોય તેઓ પાંચ વર્ષથી જગતના તાત પાછળ ગુજરાતનો ખેડૂત કહેર જોવા મળી રહ્યો છે જીરુના વાવેતર પાછળ ખેડૂતોએ મોંઘુ બિયારણ તેમજ રાસાયણિક ખાતર જોવાનો છંટકાવ કરવા આવેલો કુદરતે લેતા પંથકના ખેડૂતો ઉપર આભ નીચે ધરતી વચ્ચે પીરસાવાનો વારો આવ્યો છે આવનારી પરિસ્થિતિ જ બતાવશે કે ખેડૂતની પરિસ્થિતિ સુધરે છે કે કેમ બનાસકાંઠાથી વસરામ ચૌધરીનો રિપોર્ટ પાદરા ટ્વેન્ટી ફોર